માતા બાળકને જન્મ આપે છે એ પૂર્વે બાળકનો સંપૂર્ણ વિકાસ માતાના ગર્ભમાં થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે દરેક બાળકની શરૂઆતની અવસ્થા પાણીના બિંદુ જેટલી જ જોવા મળે છે અને સમયની સાથે તેનો વિકાસ થાય છે આ એક રોચક યાત્રા છે જેમાં તે યુગ્મનજ ભ્રૂણ અને અંતે તે ગર્ભ સ્વરૂપની અંદર ફેરવાય છે જેની શરૂઆત શુક્રકોષ અને અંડકોષના ફલનથી થાય છે દરેક અવસ્થાએ એ અલગ અલગ નામથી ઓળખાય છે સૌ પ્રથમ ફલન બાદ તે યુગ્મનદના નામથી ઓળખાય છે અને યુગ્મનજનું સતત વિભાજન થતું રહે છે અને એક ગોળાકાર રચનામાં ફેરવાય છે જેમાં વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ બનેલો છે તે ધીમે ધીમે અંડવાહિનીમાં ખસતો ખસતો આગળ વધતો જાય છે અને એની સાથે તે વિકાસ પણ પામતો જાય છે બેના ચાર ચારના આઠ વિકાસ પામતી સંરચના છેલ્લે ભ્રૂણ કહેવાય છે ભ્રૂણ વિકાસ પામવાની સાથે સાથે સમયાંતરે ફરતો ફરતો ગર્ભાશયની દિવાલ પર જઈને ચોટી જાય છે અને ત્યાં જઈ અને તે વિકાસ પામે છે વિકાસ પામતા પામતા જ્યારે તેના વિવિધ અંગો જેવા કે હાથ પગ માથું વગેરેની ઓળખ થાય ત્યારે તે ગર્ભ તરીકે ઓળખાય છે આમ ગર્ભનો સંપૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે આમ વિવિધ અવસ્થાએ અને સમયના આધારે તેના અલગ અલગ નામ છે યુગમનજ ભ્રૂણ ગર્ભ અને અંતે શિશુના રૂપમાં ફેરવાય છે અને અંતે બાળકના રૂપમાં જન્મ ધારણ કરે છે આમ માતાના ગર્ભની યાત્રા પૂરી કરી બાહ્ય જગતની યાત્રાનો પ્રારંભ કરે છે પરંતુ આવું તો માત્ર મનુષ્ય ગાય ભેંસ કૂતરું વગેરેમાં જોવા મળે છે જ્યારે મરઘી કબૂતર ચકલી પોપટ સાપ મગર જેવા પ્રાણીઓ તો ઈંડા આપે છે આવું સાથી તો એની પણ એક રોચક યાત્રા છે મરઘી ઈંડું મૂકે છે એ પૂર્વે ઈંડાનો વિકાસ પણ મરઘીના શરીરના અંદરના ભાગમાં થાય છે તેમાં પણ મનુષ્યનું જેમ ફલન બાદ યુગ્મન જ બને છે અને તે અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે તે જેમ જેમ નીચેની તરફ આવે છે તેમ તેમ તેની ફરતે એક સુરક્ષિત કવચ બનતું જાય છે અને જેવો કવચ સંપૂર્ણ વિકાસ થાય એટલે મરઘીના શરીરમાંથી ઈંડા રૂપે બહાર આવે છે બહાર આવ્યા બાદ મરઘી પોતાના બચ્ચાને જન્મ આપવા માટે ત્રણથી ચાર અઠવાડિયા સુધી તેની પર બેસીને સેવે છે પર્યાપ્ત ગરમી મળતા ઈંડામાંથી બચ્ચાનો વિકાસ થાય છે અને સંપૂર્ણ વિકાસ બાદ બચ્ચું કવચ તોડી બહાર આવે છે આમ મરઘીના બચ્ચાના જીવનયાત્રા પૂરી થાય છે